સાંભળો છો, હું 6 વર્ષથી મારા ભાઈના ઘરે નથી ગઈ, તો મને આ વખતે એના ઘરે જવા દેશો? કેમ, તારે ત્યાં જવાની શું જરૂર છે? ત્યાં રાખડીનું કુરિયર નથી કર્યું? હા, કુરિયર તો મેં કરી દીધું છે, કદાચ એમને મળી પણ ગયું હશે. સુઈ જાને છાની મની, આ ભાઈ વાળી થાશો દે. નહીં તો શું કરી લઈશ? બેશરમ, પતિ સામે તો આમ જીભ ઉપાડે છે, હે? મારી સામે થાય છે? મારી ઉપર પર્વત 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 પર્વત. એકવાર તો પપ્પાને ભાઈને મળવા જવા દો, પછી ક્યારેય નહીં કહું. આ ટિકિટ ભાડું કોણ આપશે? તારો બાપ આપશે, હે? આ 5 રૂપિયાની રાખડી માટે હું આ 500 રૂપિયાનો ખર્ચો નહીં કરું. જો તમારે મને જે કેવું હોય કહો, પણ મારા ભાઈ અને મારા બાપે જે કહી ના બોલો. એ તારે મને સમજાવવાની જરૂર નથી. દર વર્ષે તમારી બહેનો રાખડી બાંધવા આવે છે, એ પણ દૂર રહે છે, તો પણ આવે છે, તો હું કેમ ના જઈ શકું? એ મારી બહેનો છે, શું કોઈ એને રોકી તો જોવે? એને જ્યારે મરજી પડે ને ત્યારે આ ઘરમાં આવશે, સમજી તું? તો આટલો બધો ભેદભાવ કેમ દીકરી અને વહુ વચ્ચે? પ્રિયા, બહુ થઈ, હવે ચૂપ રે, નહીતર સારું નહીં થાય, સમજી? આ ઘરની વહુ છો ને, તો વહુ થઈને રહે. સારું. કેમ દીકરા, એકલો ચૂપચાપ બેઠો છે, કઈ ચિંતામાં છો? હા પપ્પા, આજે રક્ષાબંધન છે અને મને મારી બેન પ્રિયાની બહુ યાદ આવે છે. આવી જશે હમણાં પ્રિયા બેટા, આ તને રાખડી બાંધવા આજના દિવસે તો આવે જ ને. પપ્પા, એના લગ્ન થયા ત્યારે પહેલી રક્ષાબંધને આવી હતી રાખડી બાંધવા, અને આજે એના લગ્નને 6 વર્ષ થઈ ગયા. દર વર્ષે આમ કવરમાં રાખડી મોકલી આપે છે, અને આ વર્ષે પણ મારી બેન મને રૂબરૂમાં રાખડી નહીં બાંધે, અને આ ટપાલી પણ હજી રાખડી લઈને આવ્યો નથી. દીકરા, સાચું કહું, આ તો તારું મન રાખવા માટે હું તને ખોટું કહેતો હતો. ટપાલી તો કાલે જ કવર આપી ગયો હતો અને હું લઈને આવ્યો છું. અરે પપ્પા, જલ્દી લાવો ને, મારી બેને મારા માટે રાખડી મોકલી છે, મારી લાડકીનું કવર આવ્યું છે, હું ક્યારનો આની રાહ જોતો હતો. પપ્પા, તમને યાદ છે પ્રિયાના લગ્ન પહેલા અમે બંને કેવા મજાક મસ્તી કરતા હતા, કેવા લડતા ઝઘડતા હતા. હું એને ખૂબ ચીડવતો હતો, પણ એ કાંઈ ન બોલતી, અને રક્ષાબંધને જ્યારે રાખડી બાંધતી ને તો એ મારી પાસે ગિફ્ટ માંગતી, તો એને ન આપવા માટે કેટલી હેરાન કરતો હતો. આજે અચાનક મને એની બહુ યાદ આવે છે. અમે બંને એકબીજા વગર સૂના પડી ગયા હોય ને એવું લાગે છે. દીકરા, તું ખૂબ સમજદાર છો, પણ તારી બેનની ચિંતા ન કર, એ પણ ખુશ હશે એની જિંદગીમાં. ના પપ્પા, મને નથી લાગતું કે પ્રિયા એના લગ્ન જીવનથી ખુશ છે. મેં થોડા દિવસ પહેલાં હમણાં એને ફોન કરેલો ને, ત્યારે જ મેં એને કીધું કે તું લગ્ન પછી બહુ શાંત થઈ ગઈ છે, બોલે છે ઓછું, તો એણે મારી વાતને ટાળી દીધી. મને કે ના ના ભાઈ, હું તો બહુ ખુશ છું, પણ કામમાં છું, પછી વાત કરું, એમ કરીને એણે મારો ફોન પણ કાપી નાખ્યો. અને હા, એવું પણ કહેતી હતી કંઈ કે સમય જતાં તો આપણામાં બદલાવ આવે, પણ આ બદલાવ મને સારો તો નથી જ લાગ્યો. બેટા, તને હવે આ રાખડી મળી ગઈ છે, તો બહેનને ફોન કરીને જણાવી દો દે કે એની રાખડી મળી ગઈ છે, નહીતર એ ચિંતા કરશે પાછી કે મારા ભાઈને કવર મળ્યું હશે કે નહીં હજી. હા પપ્પા, હું ફોન કરી દઈશ, હમણાં થોડી વારમાં જ ફોન કરી દઉં છું. હેલો, કોણ?
હલો, તારો ભાઈ ચિરાગ ભૂલી ગઈ બેન? અરે ભાઈ, ભાઈને કોઈ ભૂલી જાય ખરા? મારા વીરા, કેવી વાત કરે છે તું? કેમ છે તું? હું તો મજામાં છું, અને પપ્પા પણ મજામાં છે. તું કે, બધા મજામાં તો છે ને ત્યાં? હું મજામાં છું, પણ હમણાં થોડી કામમાં છું. ભાઈ, તને રાખડી તો મળી ગઈ ને? અરે હા બેન, તું ચિંતા ન કર, તારી રાખડી મળી ગઈ છે અને હમણાં જ બાંધી પણ લઉં છું. સારું, ચાલો પછી ફોન કરીશ. ભાઈ, હું ફોન મૂકું છું, મારે હમણાં બહુ કામ છે. અને હા, તારું અને પપ્પાનું ધ્યાન રાખજે. હા સારું, તું ધ્યાન રાખજે હો બેન. બસ હવે આમ રોદડા જ રોયા કરવાના છે? અને બેઠી છે શું? ઘરમાં બહુ બધા કામ પડ્યા છે, ચલ ને કામ કરને તું. ઉભી થા. મમ્મી, આમ ધક્કો તો ન મારો. હજુ કાલે જ પ્રીતે ધક્કો માર્યો તો તમારો માથામાં હજી દુખાવો છે, અને ઉપરથી તમે પણ હવે મારો છો. તારી બહુ આજકાલ જીભડી ચાલે છે, અને જો આમાં જીભડી ચલાવી હોય ને તો જા તારા બાપને કહે કે તારો કરિયાવર પૂરો કરે. આમને આમ ચાલી આવી છે તું પહેરેલ કપડે. મમ્મી, હું મારા પિયરમાં કશું જ નથી કહેવાની, અને હું એમને બિલકુલ બી હેરાન નથી કરવા માંગતી. મેં ત્યાં કીધું છે કે હું અહીંયા મારા સસરિયામાં બહુ જ ખુશ છું, પછી ભલે ને તમે મારું જીવવાનું હરામ કરી નાખ્યું હોય. મમ્મી, હજી તો આની એના ભાઈના ઘરે રાખડી બાંધવા જાવું છું. એમ આ 10 રૂપિયાની રાખડી પાછળ 500 ના ગાડી ભાડા અને 500 ની મીઠાઈ લઈને જાઉં છું કા તારે? એ તારા બાપે છે ને અહીંયા કઈ તિજોરી નથી ભરી આપી કે અમે બબ્બે હાથે એને ઉડાવીએ? બહુ એવા અભરખા હોય ને તો 5 રૂપિયાનું કવર લઈને રાખડી મોકલી આપ. તું ક્યાંય જવાનું નથી. પણ હું 6 વર્ષથી મારા પપ્પા અને ભાઈને નથી મળી, એક વાર તો મને જવા દેવાય ને. મળવા જવાની બહુ ઉતાવળ હોય છે કા બાપને કે? આ ઘર માટે પહેલા તું કઈક કરીને બતાવ. 6 વર્ષના વાણા વાગ્યા, હજી સુધી તે મારા ઘરને એક સંતાન નથી આપ્યું. યાદ રાખજે, હું તને આટલું શાંતિથી જીવવા નહીં દઉં. ટોણા મારી મારીને હું તારું હરામ કરી નાખી જીવવાનું. બેટા ચિરાગ, હજી જાગે છે તું? ટાઈમસર સૂઈ જા ને બેટા. ઊંઘ કેમ આવે પપ્પા? મને તો હજી બાળપણના દિવસો જ યાદ આવે છે. નાના હતા ને ત્યારે રક્ષાબંધન આવે તો પ્રિયા સવારમાં મને ઉઠાડવા આવતી, પોતે પહેલા રેડી થઈ જતી અને પછી મને કહેતી કે વીરા જલ્દી ઉઠી જા, આજે રક્ષાબંધન છે. કહેતી કે વીરા મારે તને રાખડી બાંધવી છે, અને પછી મારી ફેવરિટ રુદ્રાક્ષની રાખડી બાંધતી, માથે કુમકુમનો ચાંદલો કરી ને તિલક લગાવતી. હા બેટા, એ બધું મને યાદ છે. પણ તે બેનને ફોન તો કરી દો ને. હા પપ્પા, મેં વાત તો કરી છે, પણ મેં તમને પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ મને એવું લાગ્યું કે એ ત્યાં ખુશ નથી. જ્યારે મેં એને કીધું ને કે તારું કવર મળી ગયું છે, રાખડી પણ હું બાંધી લઈશ, તો એણે મને કીધું કે સારું, મારે એ જ પૂછવું હતું, હું ફોન મૂકું છું. એ કહે કે મારે બહુ કામ છે અને બીજી મારી સાથે કંઈ વાત પણ ન કરી, અને પપ્પા મને લાગતું હતું કે રડતા રડતા વાત કરીએ. એવું ના હોય દીકરા, આ તો એ સાસરે ગઈ છે ને એટલે તને એવું લાગે. આ ભાઈ અને પપ્પાથી દૂર રહેવું દરેક દીકરી માટે અઘરું હોય છે બેટા. બેટા, આ સમાજની દ્રષ્ટિએ એને પણ ત્યાં રહેવું જ પડે ને, અને ખરું પૂછ ને તો દીકરી તો સાસરે સોવે. પપ્પા, હું બેનને જ્યાં સુધી મળી નહીં લઉં ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. જો તમે હા પાડો ને તો હું કાલે પ્રિયાને મળી આવું. હા બેટા, તો તું જઈ આવ અને એને મળી આવ, નહીતર રાત દિવસ તો ચિંતા કર્યા કરીશ અને તારી તબિયતનું તને ભાન નહીં રહે. હા પપ્પા, હું બેનને એકવાર મળી લઉં ને એની સાથે એકવાર વાત કરી લઉં ને પછી મને નિરાશ થઈ જશે. તો સારું બેટા, ચાલો હવે સૂઈ જા અને કાલ સવારે મળી આવજે, અને મારી યાદ પણ આપજે ને. હા
પ્રિયા જા આપને કેટલી વાર છે? હા લાવી. હું નાસ્તો લઈ આવું છું. હા કેવી ચા બનાવી છે? આટલી બધી ખાંડ હોય આમાં? આટલા વર્ષો વીતી ગયા તો પણ તને ચા બનાવતા નથી આવડી? ખામી ચામાં નથી, ખામી તમારી નજરમાં છે. મારી સામે બોલે છે? ચાલી ચાલી. નહીં જીજાજી, તમે અમારી બેન પર હાથ ના ઉગામી શકો. રડ નહીં બેન, હું આવી ગયો છું ને, તને કઈ નહીં થવાનું. અને આ શું છે? તારા શરીર પર આટલા બધા મારપીટ ના ઘા? જો એ અમારા ઘરની પતિ પત્ની ની વાત છે, તું જેને આમ વચમાં ના આવે ને તો જ સારું છે. બસ પ્રિયા બસ, ક્યાં સુધી તો આવા લોકોનો બચાવ કરતી રહીશ? ભાઈ તમે સમજો છો, એવું કઈ જ નથી. અરે મારી બેન, આ તારી હાલત તો જો, આ હેવાન લોકોએ તને હેરાન કરવામાં કઈ બાકી નથી રાખ્યું, અને છતાં હજી તું એ લોકોનો પક્ષ લે છે. અરે હું તો અહીંયા કેટલા હરખથી મારી બેનને મળવા આવ્યો હતો, પણ તારી આ સ્થિતિ જોઈને મને મારી જાત પર ગુસ્સો આવે છે. અરે ધિક્કાર છે મારા ઉપર, હું તારી રક્ષા ન કરી શક્યો, તારી રાખડીની લાજ ન રાખી શક્યો. મને માફ કરજે મારી બેન. થઈ ગયું, હા તમારા ભાઈ બહેનનું આ મિલન થઈ ગયું હોય ને તો હવે તું જઈ શકે છે. ચાલ. મારી બેન ઉપર તમે આટલા જુલ્મો કર્યા આટલા વર્ષ સુધી, અને અમને જાણ પણ ન થવા દીધી ને, બહુ થયું. હવે તું ચાલ મારી સાથે, હું તને અહીંયા નહીં રહેવા દઉં. હવે ચાલ મારી સાથે. એ તું છે ને એને આમ લઈ જઈ નહીં સાથે. હા મારી રજા લીધી લીધી, મારી રજા, મારી રજા, મારી રજા, મારી રજા. બોલ અહીંયા, બોલ અહીંયા, બોલ અહીંયા, બોલ અહીંયા, બોલ અહીંયા. તારા માટે જે રાખડીની કિંમત ફક્ત 10 રૂપિયા છે ને, એ મારા માટે અણમોલ છે, અને એનાથી પણ વધુ કિંમતી છે આ મારી બહેન. અને હવે હવે હું રાખડીનું ઋણ ચૂકવીને જ રહીશ. હું એને મારી સાથે લઈને જ જઈશ. તાકાત હોય ને તો રોકી લેજે, અને હવે પાછી નહીં આવે. અને હવે જે કંઈ વાત કરવી હોય ને એ વકીલ સાથે કરજો. ચાલ બેન, તું હવે આપણા ઘરે જઈશ. હું તો તને મળવા આવ્યો હતો, પણ અહીં તો કંઈક નવું જ જોવા મળ્યું. બેન રડ નહીં, આજથી હું તારું ધ્યાન રાખીશ. ચાલ મારી સાથે.